માય ડિયર ફ્રેન્ડ્સ, મને લાગે છે કે મારા મિત્ર લુખેશનું લગ્ન પુરાણ હવે પૂરું થઈ જશે. કારણ કહું, ગઈકાલે હું અને લુખેશ મહિલાશ્રમમાં છોકરી જોવા ગયા. અરે મારા બાપ હબક ખાઈ ગયા. છોકરી હતી કે હિપોપોટેમસ, મારી સાથે હાથ મેળવ્યો, મારો હાથ ઉતરી ગયો. અને લુખેશને તો નાના બાળ કાનુડાની જેમ એને રમાડ્યો, એની સાથે ફૂદડીઓ ફરી ને છોડ્યો ત્યારે લુખેશ ફંગોળાઈ ગયો. અમારે માટે નાસ્તો ગોઠવ્યો હતો. હજી આમ અમે એક સમોસું લઈએ એ પહેલાં હિપો કન્યા 20-22 સમોસા પેટમાં પધરાવી ગઈ. લુખેશની આંખો પોળી થઈ ગઈ ને હું હેડકીએ ચડી ગયો. બહાર નીકળીને 2-4 સોડા પીધી ત્યારે સાતા વળી. અરે બાપ, આ મહિલાશ્રમમાં આવી છોકરીઓ પણ રહેતી હશે એની મને કલ્પના નહોતી. મને લાગે છે હવે લુખેશ લગ્ન કરવાનું નામ નહીં લે. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. કેમ ભાઈ, એક સાથે આટલા બધા ભગવાનોને યાદ કર્યા? ગિરિયા, આમાંથી મને કયા ભગવાને બચાવ્યું એની મને ખબર નથી, એટલે મનોમન બધા ભગવાનનો આભાર માનું છું. ગિરિયા, હવે હું હરદ્વાર જવા માંગુ છું. અરે ભાઈ, આટલો જલ્દી વૈરાગ્ય? હા ભાઈ, હવે મારે પ્રભુ ભક્તિમાં લીન થઈ જવું છે, ભગવાનના ભજનો કરવા છે. મારા હાથમાં લગ્નની રેખા તો છે જ નહીં, સ્ત્રી સામે જોવું સુદ્ધા નથી મારે. વેરી ગુડ, પરણીને પસ્તાવા કરતા આજ યોગ્ય છે, રામ રાખે તેમ રહીએ. બરાબર છે ગિરિયા. હવે જો, હરદ્વાર જતા પહેલા ધાર્મિક પ્રકારના કપડાં લેવા માટે મને થોડું દાન આપ. એને માટે પણ મારે જ તને પૈસા આપવાના. હા ભાઈ, તું તો વહેતી ગંગા છે, હાથ ધો એટલું પુણ્ય. હાથ ધોવાની પણ હદ હોય ભાઈ, તું તો બાલદીઓ ભરી ભરીને ગંગાનું પાણી ઉલેચે છે. જો ભાઈ, મિત્રને મદદ કરવાની તારા માટે આ છેલ્લી તક છે. હવે પછી કદાચ હું હરદ્વારમાં જ રોકાઈ જઈશ. કેમ, ત્યાં તારા પિતાશ્રીનો આશ્રમ છે? હવે બનાવીશ, તું મને વચગાળાની લોન આપ. એ ઉધારિયા, આશ્રમ તારા પૈસે બનાવજે. હવે હરદ્વાર જાય છે ને તો બહુ બહુ તો હું તને આ કેટલા છે આ 2000ની લોન આપું છું લે. તું આશ્રમમાં રહેવા આવીશ ત્યારે વાળી લઈશ. હું મારા આશ્રમનું નામ ગિરીશ ઘર રાખીશ, ત્યાં તારા નામની એક તકતી પણ મુકાવીશ અને સ્વર્ગસ્થ લખ્યા વગરનો તારો હસતો ફોટો પણ મુકાવીશ. કાંઈ કરવાની જરૂર નથી, મારા કોઈ ફોટા ફોટા મૂકવાની જરૂર નથી. ચાલ નીકળ અહીંયાથી નવટંકી. ભલે. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. હા છૂટ્યા, 2000માં કેસ ફાઇલ થઈ ગયો. હવે લુખેશના નામનું ઓમ શાંતિ ઓમ. સાહેબ, આ ગિરીશકુમાર ગુજરાતી અને મારી મિસિસ સુશીલા ગિરીશકુમાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નમૂના બની ગયા છે. હવે તો નાની નાની ક્લબવાળા અમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવે, અમારું સન્માન કરે છે. હમણાં થોડા દિવસ પહેલા સફાઈ ઝુંબેશ અભિયાનમાં મને ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યો. સવારે 9 વાગે હું તો અપ ટુ ડેટ તૈયાર થઈને પહોંચી ગયો. તે મારા હાથમાં આપ્યું એક ઝાડુ ને 9 થી 12 સુધી મારી પાસે આખું મેદાન સાફ કરાવ્યું. કમર રહી ગઈ હો બાપા, પણ ટીવીમાં જે કવરેજ મળ્યું છે, વાહ વાહ વાહ. એની પછી એક ઘરનાળા સ્વચ્છતા અભિયાન હતું, એમાં મને ચીફ ગેસ્ટ તરીકે લઈ ગયા. બપોરે 12 વાગે હું પહોંચ્યો એટલે મારા હાથમાં ગમબૂટ મૂક્યા અને મને એક ગટરમાં ઉતાર્યો. અરે ભર ઉનાળે આખી ગટર સાફ કરાવી મારી પાસે, મારી તો પદુડી નીકળી ગઈ. પણ 2 વાગે જ્યારે ગટરમાંથી પાછો બહાર આવ્યો ને ત્યારે ફૂલહારના ઢગલા કરી દીધા. હવે તો ક્યાંય પણ કોઈને ગટર સાફ કરાવી અને પહેલા મને જ બોલાવે છે. અને મેં તો સાંભળ્યું છે કે હવે ગટર રત્નનો ઇલકાપ પણ મને આપવાના છે, બોલો. અને સુશીલાએ જરાય પાછળ નથી હો. હમણાં એક વાનગી હરીફાઈ હતી, એમાં એ ચીફ ગેસ્ટ તરીકે ગઈ તો એ લોકોએ 1/2 કલાકમાં 500 રોટલીઓ વણવાનો એની પાસે રેકોર્ડ બ્રેક કરાવ્યો. ત્યાર પછી એક મહિલા તરણ સ્પર્ધા હતી, એમાં એને નિર્ણાયક તરીકે બોલાવી. હું પણ સાથે ગયો હતો અને શું દ્રશ્ય જોવા જેવું. નદીમાં બધી લેડીઝ આમ તરે, આહલાદક દ્રશ્ય. તે હું તો આમ ઊભો ઊભો જોતો હતો. સુશીલાને આવ્યો ગુસ્સો, તે મારી સામે આમ ડોળા કાઢ્યા, એમાં એનો પગ લપસ્યો અને ઓ બાપ રે કરતી એ નદીમાં ખાબકી. હવે એને તરતા આવડે નહીં એટલે પાણીમાં ઘસડાવા લાગી ને બહાર કાંઠે ઉભેલા લોકો આમ તાળીઓ પાડે, એ જાય એ જાય નિર્ણાયક જાય. અને ભાઈ મારો જીવ ઊંચો થઈ ગયો. મારી બાજુમાં એક જણો ઉભેલો, મને જ કોણી મારીને કે એ ઢોકળું ડૂબ્યું, ઢોકળું ડૂબ્યું. અને એમાં હું પડ્યો પાણીમાં. આમ આમ કરતો પહોંચ્યો સુશીલા પાસે, એના હાથ ઝાલ્યા, જેમ તેમ કરીને બહાર લઈ આવ્યો.
લોકો એ તો ચીચિયારીઓ પાડી આવ્યો, જકો એ મને હાર તોરા પહેરાવ્યા અને કંઈક ભાષણો કર્યા કે આ પતિ મહાશય છે જે પોતાની પત્નીને આટલો પ્રેમ કરે છે, જીવના જોખમે કૂદી પડ્યા. બે શબ્દો બોલો. મેં કહ્યું, બાપાની ટાંગ. પહેલા મને એ કહ્યો કે મને ધક્કો કોણે માર્યો? દોસ્તો, હમણાંથી અમારા ઘરમાં બધા વધારે પડતા ધાર્મિક થઈ ગયા છે. આ અમારો હિતિયો સોસાયટીના ઝાંપા સુધી ચાલતો નહોતો જતો, એ અચાનક એના ભાઈબંધો સાથે ચાલતો ચાલતો ડાકોર ગયો છે. બોલો, મારા બાપુજીને મારા દાદાજી મહિલા મંડળને લઈને કેદારનાથ ગયા છે, પાછા આવે ત્યારે ખરા. એક આ અમારી સુસલી છે ને, એને ક્યાંય જવાનો વિચાર આવતો નથી. બસ એને તો આ ચોમાસામાં જલારામના દાળવડા ખવડાવો એટલે ખુશ. હા, એટલી ધાર્મિક ખરી કે દાળવડા ખાવા તો જલારામ સેન્ટર ના જ. ગિરીશ, આ વખતે છે ને અમારા કીટી ગ્રુપે પગપાળા અંબાજી જવાનો વિચાર કર્યો છે. વેરી ગુડ. ઉપડ ઉપડ નહીં, ઉપડો. આ વખતે અમે બધાએ નક્કી કર્યું છે કે પોતપોતાના હસબન્ડને લઈને આવું. જો સુશીલા મને ચાલતા લઈ જવાનો સાહસ કરતી જ નહીં, તું વિધવા થઈશ. મારો વાંક નહીં. વાંક તો તમારો જ ને, તમારા કારણે તો હું વિધવા થઈશ. 100 વાતની એક વાત, હું ચાલતો નહીં આવું. તને યાદ છે ને, આ પહેલાં આવી જ રીતે જીદ કરીને તું મને તારા કુળ દેવતાના દર્શન કરવા લઈ ગઈ હતી. અરે ત્યાં પહોંચીને મને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડ્યા હતા. એ તો એક દિવસ માટે, પણ પછી પાછા ઘોડા જેવા થઈ ગયા હતા ને. અરે શું ઘોડા જેવો, તને પરણવા માટે ઘોડે ચડ્યો ને એ દિવસથી હું તો ગધેડો થઈ ગયો છું. ઠીક છે, તમારે ન આવવું હોય તો હું કિરીટભાઈને લઈ જઈશ. હે? હા. અરે મેં રહેવા ખાવાના પૈસા રીટાબેનને આપી દીધા છે. એટલે રીટા પણ આવવાની છે? હા. ઓહો, ચાલ જો હવે એવું જોઈ ને, તારી બહુ ઈચ્છા હોય તો આ ધાર્મિક કામમાં શું ના પાડવી. ચાલ, તારું મન રાખું છું, હું આવીશ. બસ હા, એ બાને સમાગમ થશે. શું ને? એટલે સમન્વય થશે. બોલો બોલો, શ્રી અંબે માત કી જય.